वन्ने मातरम बाळको, आजे आपनो विषय छे गुजराती अने आजे आपणे शीखीशुं नमस्ते। नमस्ते एक एवो शब्द छे के जे आपणे कोई सामेवाळा माणसने अथवा तो कोई व्यक्तिने आपणे ज्यारे पहेली वार मळीए त्यारे आपणे वातनी शरूआत कई रीते करवी ए शब्द छे। जेम के आपणे मळीए छे विडियो द्वारा अथवा तो शाळाए तो वंदे मातरम, गुड मॉर्निंग एवा शब्दनो उपयोग करीए छीए। जेवी रीते आमा नवा नवा शब्दो अने सामेवाळा माणसने आपणे शुं कहीने संबोधन आपवुं अने आपणी आपणा व्यक्तित्वनी असर कई रीते एना पर पाडवी ए शब्दो आपणे शीखीए। चालो आपणे जोईए। पहेलुं छे एमां याद राखो, एमां मळो कोईने तो कहो नमस्ते। જ્યારે પણ આપણે કોઈને મળીએ તો કહો નમસ્તે, હાથ જોડીને કહો નમસ્તે, હસીને ઝૂકીને કહો નમસ્તે, આવતા જતા કહો નમસ્તે। જ્યારે પણ કોઈ વ્યક્તિને મળીએ ત્યારે પહેલા કહો નમસ્તે, હાથ જોડીને કહો નમસ્તે, હસીને એટલે કે કોઈ સ્માઇલ આપીને, ઝૂકીને આ તો કોઈ કોઈ સામે મોટું મોટી ઉંમરનું પર્સન હોય તો ઝૂકીને કહો નમસ્તે, આવતા જતા કહો નમસ્તે। અહીંયા આપણને અમુક પિક્ચર આપ્યા છે, જેમ કે સામેવાળા વ્યક્તિને કહે છે ઝૂકીને સન્માન આપવું। અહીંયા એક પોલીસમેન છે તો પોલીસમેનને સલામી આપીને નમસ્તે કહે છે। અહીંયા મોટી ઉંમરના વ્યક્તિને પગે લાગીને, સેમ ઉંમરના લોકો છે તો ગળે મળીને, ભગવાનને અલગ અલગ રીતે પ્રાર્થના કરે છે અલગ અલગ ધર્મના લોકો, કોઈ હાથ મિલાવીને નમસ્તે કહે છે, સ્કૂલમાં ટીચર આવે ત્યારે આપણે ગુડ મોર્નિંગ ઊભા થઈને એને નમસ્તે કરીએ છીએ, ઘરેથી નીકળે ત્યારે આપણા માતા પિતાને આપણે અલગ અલગ શબ્દો દ્વારા આપણે એને નમસ્તે કહીએ છીએ। અહીંયા આપણને લખ્યું છે, બાળકને ચિત્ર ઉપરથી પૂછવું કે બાળકો વડીલોને કેવી રીતે નમસ્કાર કરે છે, તે નમસ્તે સિવાયના બધા કયા કયા શબ્દો છે તે જણાવવા। જેવી રીતે આપણે ઘરમાં પણ અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, પ્રણામ, પછી કોઈ મોટાને પગે લાગીએ છીએ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ વગેરે જેવા શબ્દોથી પરિચિત કર, આપણે ઘરમાં ઘણા એવા શબ્દો બોલે છે જેમ કે રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, અને ઇંગ્લિશમાં ગુડ મોર્નિંગ, હેલો, હાય, હાવ આર યુ એવા ઘણા બધા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો કઈ રીતે આપણે આપણાથી મોટી ઉંમરના કે આપણી જેવડા એની વાતની શરૂઆત કરતા પહેલા નમસ્તે કરતા શીખવાનું, જેમ કે મોટી ઉંમરના લોકોને પગે લાગવું, પછી કોઈ એવા શબ્દો બોલવા રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, સ્કૂલમાં ગુડ મોર્નિંગ, ઘરેથી નીકળતા કે આવતા આવા શબ્દોનો ઉપયોગ કરો। ઓકે, તો તમે આ શબ્દોની પ્રેક્ટિસ કરો। વંદે માતરમ।